કરુણાનિધાન, 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 કરુણાનિધાન. મંગલા
ये बारे Thank you.
પસાવ કરી વાયણા પ્રસાદ કરાવોજી. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવાચાયાણમ, નમો લોયે લપતામ, ઈશો પંચ નમુકારો સર્વ પાપ પનાશનો, મંગલાણં ચ સપેશિમ પરમંગોઈ મંગલમ. ઓમ પરમેષ્ઠે નમસ્કારમ સારમ નવ પદાત્મકમ, આત્મરક્ષાકરમ વજ્ર પંજરા પરામ્યહમ. ઓમ નમો અરિયંતાણમ શિરસ્કમ શિરસિષ્ઠિતમ, ઓમ નમો સિદ્ધાણમ મુખે મુખ પટંબરમ, ઓમ નમો આયર્યાણમ મંગરક્ષાતિશાયિની, ઓમ નમો ઉવચાયાણમ આયુધમ અષ્ટયોદ્રઢમ, ઓમ નમો લોહે તપતાહુણમ મોચકે પાદયુ શુભે, શો પંચ નમુકારો શિલા વજ્ર મયિ ચલે સવ પાવ પરાશણો અપરો વજ્ર મયો મયિ, મંગલાણં ચ સવિષં ખાતિરાંકાર ખાતિકા કાંતં ચ પરંગેનં પરમગોઈ મંગલમ, વપ્રો પરિવજ્રમયં પિધાનં દેહ રક્ષણ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલિપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનામ નાનાબ્ધન શલાકયા નેત્રમુનમીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. 5 મિનિટ બેસો. ધારીએ તો વહેલામાં વહેલી તકે આપણે મુક્તિને વળી શકીએ, પરંતુ ખાટલે કોડે છે. એનું કારણ ગાઢ મિથ્યાત્વ છે, ગાઢ અજ્ઞાનતા છે, અને આ ભવાભિનંદિતા મોક્ષાભિનંદિતા નથી, ભવાભિનંદિતા છે. અને એના કારણે એ કહે છે કે અનાદિના પરિણામ એ આવશે કે જે આપણા આત્માને માટે ભૂતકાળમાં બન્યું એ પણ ભવિષ્યકાળમાં બની શકે. આવું ન બનાવવું હોય તો વહેલી તકે આત્માથી જાગવું જોઈએ, અને જાગવા માટે જ આ બધા 7 ક્ષેત્ર છે. જીન મંદિર, જીન પ્રતિમા, જીન આગમ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા, આ 7 ક્ષેત્ર. જેમ પુરુષને સુજાપુર નગરે ઘણા વર્ષો બાદ, મને લાગે છે કે પ્રતિષ્ઠા પછી 17 વર્ષ પ્રતિષ્ઠા પછી આવવાનું થયું છે. તમારા બધાના ખૂબ આગ્રહથી આ વખતે રાપર ગઢવાલી અને સિંધોળી મુકામે પ્રતિષ્ઠા હતી, એટલે ખાસ સ્પેશિયલ તમારા માટે અહીં આપણા કચ્છના અધિષ્ઠાયિકા મહાકાલી માતા એમનું પૂજન રાખ્યું, અને એ નિમિત્તે તમે બધા મુંબઈથી આવ્યા, અને આ નાનકડા ગામની અંદર પણ થોડોક ધાર્મિક કેજ લેસોટો ફેલાય એવા એક મંગલકારી ભાવની સાથે આજે આવવાનું થયું છે. ખરેખર તો આપણા પૂર્વજોએ આ પવિત્ર ભૂમિ ઉપર પોતાનું જીવન પસાર કરેલું, અને આપણે પણ કહે છે કે વધુમાં વધુ આ માતરે વતન આવી અને પરમાત્માની ભક્તિ કરી અને ધન્યાથી ધન્ય બનવું જોઈએ, કે જેથી વહેલામાં વહેલી તકે પોતાના આત્માને પરમપદ પમાડી શકાય. જો પરમપદ પમાડવાની એક ઝંખનામાં અને એના માટેના પુરુષાર્થમાં આપણે વામણા પડ્યા તો આપણા જેવો મૂર્ખ કોઈ નહીં હોય, અને આ માનવ ભાવ એણે ચાલ્યો જશે, નિષ્ફળ થઈ જશે. જીન વચન વિરુદ્ધ કઈ પણ કહેવાયું હોય તો આટલી કાઢી પૂછા. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ જૈનમ જય. દુનિયામાં
જેની જોડ ચડે ના એવું જીવન જીવનારા હતી સ્વેચ્છાએ જેણે ત્યાગી સંગાથ સજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી સંયમની ભિક્ષા માંગી દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા બોલો બોલો ચક્રેશ્વરી માત કી જય બોલો બોલો અચલ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી માત કી જય આજનો મંગલમય દિવસ સુજાપર ગામના આંગણે અદ્ભુત અને ભવ્યાતિ ભવ્ય આયોજન અહીંયા થઈ રહ્યું છે સવારના બરાબર 7:30 ના સમયે મંગલમય શુભ અવસરે પરમ પૂજ્ય સાહિત્ય દિવાકર રાજસ્થાન દક્ષિણ દીપક સૂર્યમંત્ર પંચ પ્રસ્થાન આરાધક અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર શ્રી સજી મહારાજ સાહેબ સહપરિવાર અહીંયા પધાર્યા પૂજ્ય મુનિ ભગવંતો પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિરત્ન સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર સાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મોક્ષેસ ચંદ્ર સાગરજી મહારાજ સાહેબ આદિ થાણા આપણા આંગણે અહીંયા જયારે પધાર્યા છે ત્યારે ચાલો આજે શ્રી ચક્રેશ્વરી મહાકાલીમાં શાસન અને ગચ્છની સામરાગની એવી મા ભગવતી ચક્રેશ્વરી દેવી અને અચલ ગચ્છની અધિષ્ઠાયિકા એવી મા ભગવતી મહાકાલી માતા એમનું મહાપૂજન હમણાં જ હવે શરૂ થઈ રહ્યું છે જિસને લાખો કો તારા इस महामंत्र का जाप करो भव जल से मिले किनारा नमो हरिहंताणा
ओम नमो सिद्धाणम नमो हरियाणम नमो वेदायाणम नमो लोए सव सगुणम नमो लोए सव सगुणम ऐसो पंचन मुखारो सव पाह पणासनो मंगलाणम च सवेशिम परम महोरी मंगलम नमो 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 मारे कट सम मुझ मन राम कुमती हर जो कल्याण कर जो पामू कांदीवन जो तुझ मन धन्य बनो कृत कृत्य बनो पछी बट कोना भगवन ओ ओ भगवंत इंद्र महिता सीदास सीदिता जिन सास नो नति करा पूजा उपाध्याय का प्रेम नमो हरि हंताणम ओम प्रेम नमो हरि हंताणम ओम प्रेम नमो सिद्धाणम ओम प्रेम नमो सिद्धाणम ॐ ह्रीं नमो आयरियाणम् ॐ ह्रीं नमो उवजायाणम् ॐ ह्रीं नमो उवजायाणम् ॐ ह्रीं नमो लोय सप सहुणा ॐ ह्रीं श्री समदिनाथाय नमः ॐ ह्रीं श्री समदिनाथाय नमः ॐ ह्रीं नमो समदिनाथाय नमः समदिनाथाय नमः समदिनाथाय नमः समदिनाथाय नमः समदिनाथाय नमः समदिनाथाय नमः समदिनाथाय कुमाराय विघ्न विनाशकाय महिम पुताम कुरु कुरु स्वाहा आवो रे आवो वायु कुमार पधारो आवो रे आवो वायु कुमारे पधारो हे तुम दन नन 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 तुम दन नन 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 तुम दन नन 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 हे आवो पधारो वायु कुमार आवो ने દેવતાઓનું આહ્વાન કરીશું હંસ કુમારભાઈ ઓમ રીમ મેઘ કુમારાય ગરામ પ્રક્ષાલય પ્રક્ષાલય રૂમ એની જે હંસ કુમારભાઈ ના ના એ વિધિ રૂમ સ્વાહા દેવા પાયા ને વાદળ ઓ મટ્યા દેવા પાયા ને વાદળ ઓ મટ્યા ભોજન માર
અને એવા સરસ મજાના ગરબાના નૃત્યમાં રમતા રમતા ચંદન કેસરના છાંટણા કરવાના છે તમારે. અશુદ્ધ વિશોધિની માં શોધય શોધય સ્વાહા. શરીર પવિત્રમ મમ સર્વગાત્રમ પવિત્રમ મમ સર્વ અરજી અશુદ્ધ વિશોધી બધાએ કરવાનું છે આ વિધિ. બધાએ ઓમકાર તમે જો બધા સાથે બોલજો. ત્રીજી વાર દીર્ઘ શ્વાસ લઈને અમૃત નો વરસાદ કરી રહી છે. ઓમ અમૃતે અમૃતોદ્ભવે અમૃત વર્ષિણી અમૃતમ શ્રાવય શ્રાવય સ્વાહા. બીજી વખત કરીશું. હૃદય શ્રી ઓમ સ્વાહા. ઓમ પરમેશથી નમસ્કારમ દ્વારા આપણે બધાએ આત્મરક્ષા કરીશું. વજ્ર પંજર સ્તોત્ર જેમને આવડતું એ બધા સાથે બોલજો. જે રીતે ઓમ નમો હરિહંતાણમ
સીતમ ઓમ નમો સિદ્ધાણમ મોકે મોકા પટમરમ વંશન મુક્તારો શિલા વજ્ર મૈતલે મંગલમ વક્રોપરિ વજ્રમયમ પીદાનમ નિરક્ષણે મહાપ્રભા રક્ષેયમ સુદ્રવજ્રનાશિની પરમેશી પદોદ્ભૂતા અતિતા પૂર્વ સૂરિમે યક્ષૈવં દુર્દે રક્ષા પરમેશી પદૈ સદા પશ્યન સ્યાદ ભયં વ્યાધિ રાધિ ચાભિ ગદાધના પશ્યન સ્યાદ ભયં વ્યાધિ રાધિ ચાભિ ગદાધના સ્વાગત કરીએ જય હો અચલ ગજ કે રાજા પધાર રે
સાથે ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અરે આશીર્વાદ આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. અરે ગુરુજી અમારો પકડો હાથ, અમને આપો આશીર્વાદ. જય હો. બેસી જાઓ બધા. આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના અનંત અનરાધાર આશીર્વાદ વરસી રહ્યા છે, દિવ્ય કૃપા વરસી રહી છે. તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના પણ શુભ દિવ્ય કૃપા વરસી રહી છે. સાહિત્ય દિવાકર રાજસ્થાન દક્ષિણ દીપક અને કચ્છ કેસરી એવા અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબ આજે સુજાપર સંઘના આંગણે જ્યારે પધાર્યા છે અને સાથે સાથે પરમપૂજ્ય મુનિરાજ એવા મુક્તિરત્ન સાગરજી મહારાજ સાહેબ, પરમપૂજ્ય મુનિરાજ શ્રી હેમચંદ્ર સાગરજી મહારાજ સાહેબ અને પરમપૂજ્ય મુનિરાજ મોક્ષેશ ચંદ્ર સાગરજી મહારાજ સાહેબ, ચાર ચાર મુનિ ભગવંતો આપણા આંગણે અહીંયા જ્યારે પધાર્યા છે અને ત્યારે ખરેખર આપણે ભાવભીની એ ગુરુદેવના ચરણોમાં વંદના કરીએ. બધા બધા સાહેબજીની સામે આમ મોઢું કરજો બધા. ઈચ્છામિ ખમાસ ઉપર નહીં જાઓ બધા. ઈચ્છામિ ખમાસ મણો વંદ્યો જાણી જાય નિશિયાય મધેણ વંદામિ. ઈચ્છામિ ખમાસ મણો વંદ્યો જાણી જાય નિશિયાય મધેણ વંદામિ. ઇચ્છકાર સુગરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્ભવ છોજી સ્વામી સાતા શ્રીજી મધેણ વંદામિ. ઈચ્છામિ ખમાસમણો વંદ્યો જાણી જાય નિશિયાય મધેણ વંદામિ. ઈચ્છા કારણે સિદ્ધિ સંપન્ન ભૂતિયમ અંતર આયમ ખામેવ ઈચ્છમ ખામેવ રાયમ જંકી ચા વતે મરપતિયમ ભક્તિ પ્રાણી વિણે આચાલાવે સનાવે ઉચ્ચાસણી સમાન શ્રી અંદર વાસારી પાસે જંગી જે મજે પણ સુમમાં બાયરંબા તું પે જાણા અમને જાણામી કસમ ઈચ્છામી દુકડમ. ઈચ્છામિ ખમાસમણો વંદ્યો જાણી જાય નિશિયાય મધેણ વંદામિ. બધાએ ગુરુદેવનો એકવાર જય જયકાર સંગીતની સાથે આપણે બધાએ કરીશું. બધા તાળીઓના તાલે એક સાથે બધા. ઓ મેરે સુજા પર કે ભાગ આજે કો લગાય રે ગુરુ આયે હે સ્વાગત કરીશું આપણે બધાએ સંગીત ની સાથે. ચૂંટણીમાં જલ્દીમાં જલ્દી તમને પણ ટિકિટ પાછી જલ્દી મળી જાય એવા આશીર્વાદ ગુરુદેવની પાસે ભાવથી લેજો અને ફરી પાછા બહોળી સંખ્યામાં લાખોના મતથી ચૂંટાઈ કરી અને ફરી પાછા સેવામાં તમે બધાએ અહીંયા તત્પર થાઓ. તો ચાલો એવા પ્રદ્યુમ્ન સિમનભાઈ લેનિંકોના તિલક કરશે શ્રી હંસકુમારભાઈ, શ્રીફળ અર્પણ કરશે અને માણપ સાલ માણપ. ખાસ
તો ખરેખર કહેવાના છે કે આજે અમારા ગુરુદેવ આવ્યા અને જે ખરેખર આજે સુજાપુર ગામ એકડો નંદો પક્ષી માળી જેટલો જોવા છે એને મેં પાંચ કચ્છાપતિશ્રી મારા શ્રી પધારે આવી ખૂબ જ આનંદની ગાલાય મને મારા શ્રી ચારો ઘણીયા આશીર્વાદ મળ્યા અને નિંદેડે ગામે એ ખૂબ જ આયોજન કરેલું હોય અને તમામ માજન એને આચર્ય હોય એના ઘરે પાંચા જમનભાઈ એરે જોડા રાપરઘાટ ઉડા જોરદાર વડો પ્રોગ્રામ કયો એની કે પણ અભિનંદને મારા શ્રી આજે આશીર્વાદ છે અને મળી જે આશીર્વાદ છે અસાંગે એ લોકશાહી હોય એમને મતની ચૂંટતા હોય તો અસાંજી ફરજ બની હતી અને અહીં આશીર્વાદ એના દો જો કોઈ અબડાસા વિસ્તારમાં ખુટતી કરીએ એ તમામ કામો સંપૂર્ણ થઈએ અને જો કોઈ નર્મદા જો પાણી હે ખેડૂતરા કરી જો કોઈ કામ માંજા લીલા થઈએ સરકાર એમકે પણ પાસ કરી દેને વહેલી તકે આચી ના અને અના જો કોઈ ખુટતી કરી એના ઘરે આશીર્વાદ દો જો કોઈ મળે તો મસા કરી શકો અને રોડ એ ખુટતી કરી હોય બહુ એનાનું નલી એનો નજીક થઈએ લખપત રણો નજીક થઈએ અગત થઈ જો અને એનાનું એ પણ પાસ થઈ હોય એ અહીં આવતી સર નાચીને એનું પહેલાં તૈયાર થયું હતું પોતાનું પાંચે તેરેનું નેત્રા નખદાણ એ પણ થઈ હોય ચોખ્ખો ખુટતી કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર મોદી સાહેબ જે રાજમે ચોખ્ખો ચોખ્ખો બોર્ડર વિસ્તાર જ્યાં પાછા ગામમાં બહુ ચિંતા જમા છે એમને ચોખ્ખો ચોખ્ખો ખાસ કરે છે એકમ એ ખૂબ જ થઈ રહ્યા એકમ એની રીતે ગામડા થણાતર નથી ગામડા ટેકી રહે માલધારી ખેડૂત મજૂર મળે એમના ઘરે અહીં આશીર્વાદ દો અને આજે ચોખ્ખો આમ જો એકલો આમંત્રણો અને આ કે મેણી કહી હતી કાયા નલાવ્યા અને મને આમંત્રણ હોય મને ખાતમુહૂર્ત એટલે વહેલું જરૂરી હોય પણ એના એકલા મારા શ્રી દર્શનથી એટલા કરે ખાસ ટાઈમ કરીને આવી અને મારા શ્રી ખૂબ જ ભાવશે આશીર્વાદ મળ્યા અને આગળ પણ અસાન જો કોઈ કામ મનકામ ના આવે એ પૂરી થઈ એવી આશા રાખું છું જય શ્રી જય અને આપણા ગામના પૂર્વ સરપંચ શ્રી જુવાનસિંહજી તેઓ પણ અહીંયા ઉદ્બોધન કરશે બે શબ્દ જુવાનસિંહજી જય જીનેન્દ્ર આજે મળે પધારેલ સુજાપર ગામ મારા સાહેબ ચારે અને મળે આશ્વાસન આપ્યો પધારેલ ધારાસભ્ય શ્રી પદ્મસિંહજી ધારા સાહેબનું ખાસ આપણે ટૂંક સમયમાં આવ્યા હાજરી આપી એમનો આભાર માનીએ અને સાહેબને જરાક વાત કરીએ કે સુજાપર ખોના પરિવાર અમેરિકા રહ્યા છે સુધીરભાઈ ખેસે મોદી ભાઈ નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે સુજાપર પરિવાર ખોના પરિવારને ઘરે જમ્યા એ અમને સુજાપર ગામનો ગૌરવ છે એ બધાને જય માતાજી ધન્યવાદ બાજુ મેં ચક્રેશ્વરી માજી સ્થાપના કર્યો ઓમ રીમ શ્રીમ ચક્રેશ્વરી ભગવત્યે સ્વાહા મારા સાહેબ તુંબરુ યક્ષ નું પૂજન સ્વાહા સ્વાહા પૂજા બલિં ગૃહાણ ગૃહાણ સ્વાહા ઓમ રીમ શ્રીમ તુંબરુ યક્ષાય સ્વાહા ઓમ રીમ શ્રીમ ભગવતી ગચ્છાધિષ્ઠાયિકાય મહાકાલિકાય સ્વાહા અને એવા જ એ નમામ્યહં તપોનિધિં ઓમ રીમ શ્રીમ શ્રી ગુણસાગર શ્રી ગુરુદેવાય નમઃ ગુરુજીનો ગીત લઈ ગયા નમ મંગલ મુકીટમ મહિષાસંજમોતમો દેવાવિતમ નમમ સંતિ જસદમેશયામણો સુજાપર નગરે પૂજ્ય ગુરુદેવ અચલ ગચ્છાધિપતિ શ્રી ની પધરામણી અને ખરેખર અબડાસાના પાવન ધરા ઉપર ગયા વર્ષે એક સપ્તાહનો ટાઈમ મળેલો અને તે સમયે પણ અબડાસાની મોટી પંચતીર્થી સહિત જે જે અનુકૂળતા થઈ તે તે સ્થાનોની અંદર ગુરુદેવશ્રીની પધરામણી થઈ પરંતુ ગયા વર્ષે પણ
સુજાપુર સંઘની એટલી જ આગ્રહભરી વિનંતી હતી, અડધા દિવસની પણ સ્થિરતાનો લાભ મળે એવો ભાવ રહ્યો હતો, પરંતુ એવી અનુકૂળતા ગયા વર્ષે પણ ન થઈ અને જયમનભાઈ લગાતાર, હંસકુમારભાઈ પણ લગાતાર એ જ રીતે સતત વિનંતી કરતા રહ્યા કે સાહેબ આ વર્ષે રાપર ગઢવાડી અને સિંધોડી મુકામે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એકાદ દિવસનો પણ સમય અમારી માટે ફાળવી શકાય એ રીતે ખાસ આગ્રહ કર્યો અને ત્યારે ચાતુર્માસ વડોદરા મુકામે અને ત્યારે પણ એમની એ જ વિનંતી પાછી દોહરાવવામાં આવી અને ત્યારે ગુરુદેવ સાથે વિચારણા કરી કે 29મી ફેબ્રુઆરીના દિવસે સિંધોડી મુકામે પ્રતિષ્ઠા પૂર્ણ થાય અને વચ્ચે એક દિવસનો ગેપ રાખી અને બીજા દિવસે આપણે સુજાપર પહોંચીએ અને એ રીતેનો કાર્યક્રમ ગોઠવાયું અને ખરેખર ત્યારે તો એટલી જ વાત કરેલી કે ગુરુદેવશ્રીની પધરામણી થશે, અડધા દિવસ જેટલાનો લાભ આપીશું અને ફરી પાછા ત્યાંથી વિહાર કરાશે અને તે સમય પણ સ્વીકારી અને તરત જ નીચે પોતાના કહે છે કે સાધનની ભક્તિનો લાભ આપવા માટે ગયા અને ત્યાં સુધીમાં મારા હંસકુમારભાઈ અને જયમનભાઈ એ કે ગુરુદેવની જો પધરામણી થતી હોય તો એમને એમ થાય નહીં, કંઈક વિશિષ્ટ મહોત્સવ આયોજન થવો જ જોઈએ. ખરેખર સુજાપુર વાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવીએ કે દરેક ગામોની અંદર તો જવાનું થતું હોય, ગુરુદેવશ્રીની પધરામણી તો થતી હોય, પરંતુ સામયો વ્યાખ્યાન આદિનું અનુષ્ઠાન ગોઠવાય, થોડી કહે છે કે એવી આયોજનો પણ થાય, પણ સુજાપુર વાસીઓ તો આખું મહોત્સવ ઉભું કરી દીધું છે. સુજાપુર વાસીઓને ખૂબ વધાવીએ છીએ, ખૂબ ખૂબ મંગલ આશીર્વાદ પાઠવીએ છીએ. ખરેખર એકાદ દિવસનો આવો જયારે મોકો, ખરેખર એ દરેક સુજાપુર વાસીઓના મનની અંદર ગુરુ પધરામણીનો જે ભાવ, ગુરુને પધરામણી કરાવી અને જે કહે છે કે મહોત્સવ ઉજવવાનો અને એમાં પણ પ્રતિષ્ઠાચાર્ય તરીકે આજથી 17 વર્ષ પહેલા જે કહે છે કે સુજાપુર વાસીઓનો એક પ્રતિષ્ઠા માટેનો એક માહોલ હતો અને એની અંદર પણ ગુરુદેવે પણ જે નિશ્રા પ્રદાન કરી અને જે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ખાસ કરીને યાદ કરીએ તે સમયે આપણે લેરીનભાઈને કે જે કહે છે કે ગુરુ ભક્તિ દર્શાવી અને સાથે ગુરુ આજ્ઞાને તહતી કરી અને ગુરુએ પણ લેરીનભાઈને એવા જ આશીર્વાદ આપ્યા કે જે કટોકટીનો સમય હોય પરંતુ ગુરુદેવનો જ્યારે કહે છે કે માથે હાથ હોય એ કાર્ય સક્સેસ થઈને રહેતું હોય છે અને ખરેખર લેરીનભાઈએ પણ 17 વર્ષ પહેલાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો એ ખરેખર યાદ આવે અને તે સમય 17 વર્ષ પહેલા અને ત્યારે મારી જિંદગીની અંદર પણ હું પહેલી વાર સુજાપર આવ્યો અને આજે બીજી વાર આવ્યો છું, પરંતુ યાદ આવે 17 વર્ષનો પહેલાનો દિવસ અને તે કહે છે કે માહોલ જે બનાવ્યો હતો. ખરેખર એ લેરીનભાઈને પણ આજના દિવસે ખૂબ યાદ કરીએ અને એમને પણ કહે છે કે જે ગુરુ ભક્તિ, જે પરમાત્મા ભક્તિ અને જે સુજાપર ગામ પ્રત્યેનો જે એમને ભાવ દર્શાવ્યો અને તમે બધાએ જે સાથ અને સહકાર આપ્યો, ખરેખર એક હાથે કંઈ થાય નહીં પરંતુ લેરીનભાઈને જે સાથ સહકાર મળ્યો એ કાર્ય આજે આપણે દેખાઈ રહ્યું હોય કે સુંદર મજાનું અજીતનાથ ભગવાનનું જિનાલય, આટલું સુંદર આયોજન અને દર વર્ષે તમારે ત્યાં ધ્વજાનું પણ આયોજન થતું હોય સમાચાર મળે, એની સાથે અમારા મુનિરાજ શ્રી મુક્તિરત્ન સાગરજી મહારાજ સાહેબ પણ દર વર્ષે ધ્વજા પ્રસંગે નિશા પ્રદાન કરી અને તમને બધાને ઉત્સાહ અને ઉલ્લાસની ઉમંગમાં વધારો કરતા હોય અને એની સાથે સાથે કેવલભાઈ શાવલા પણ દર વર્ષે ધ્વજા મહોત્સવનું પણ સુંદર આયોજનની અંદર તમને બધાને પ્રેરણા આપી સુંદર આયોજનની અંદર એ જોડવાનું એક લક્ષ્ય અને ત્યારે વડોદરાની અંદર પણ અમારે હર્ષભાઈ અને જયમનભાઈ જ્યારે વાત કરી કે સાહેબ તમે પધારતા હો ગુરુદેવની જ્યારે અચલગચ્છાધિપતિ પદની પ્રાપ્તિ બાદ ફરી એક જ્યારે પધારતા હોય ત્યારે સુજાપરની અંદર ખાઈ હોય નહીં એવું ન બની શકે, કંઈક મહોત્સવ ઉજવવો છે એ કંઈક માર્ગદર્શન કરો અને ત્યારે આ કહે છે કે ગચ્છાધીશ તાયકા શ્રી ચકેશ્વરી માતાજી અને ગચ્છાધીશ તાયકા શ્રી મહાકાલી માતાજીનું મહાપૂજન ગોઠવવાનું એક મનોરથ સેવાયો અને આ કહે છે કે આજે આપણે સૌ આ પૂજનને ખૂબ સુંદર રીતે ગુરુદેવશ્રીનું આજે સવારનું પણ ભવ્ય સામયું થયું, ભવ્ય સામયા સાથે નૌકારસી બપોરનું જમણ સાધ્યની સાધન વિભક્તિ આખું આયોજન એમ કહેવાય કે ધ્વજા મહોત્સવ જેવું જ આયોજન આજે સુજાપર વાસીએ એ કહે છે કે 14મી ફેબ્રુઆરીના તો ધ્વજા મહોત્સવ કર્યો અને ફરી પાછા કહે છે કે 14 દિવસ બાદ એ 15 દિવસ બાદ ફરી તમે આટલી ઉત્સાહ ઉમંગમાં પધાર્યો છો, ખરેખર તમારી દેવ ગુરુ ધર્મ ભક્તિને ખૂબ ખૂબ વધાવીએ છીએ અને એવા કહે છે કે આવી તમારા જીવનની અંદર દેવ ગુરુ ધર્મ ભક્તિને તમે વધાવતા વધાવતા તમારા જીવનની અંદર પણ એ કહે છે કે મોક્ષ લક્ષ્મી સુખની પ્રાપ્તિ કરો
એવા મંગલ શુભ ભાવના ભાવીએ છીએ. અને સાથે આ મહોત્સવના અંદર ની અંદર કહે છે કે જયાબેન હીરાચંદ શાહ પરિવાર સુજાપર, જેમણે કહે છે કે મુખ્ય લાભાર્થી બન્યા, અને બીજા કહે છે કે 5,000 ના 20 ભાગ્યશાળીઓ, ખરેખર સકલ સંઘને જોડાવવાનું જે કાર્ય આ બધા કહે છે કે ટ્રસ્ટી મંડળે અને દરેકને કર્યું છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. દરેક જયાબેન હીરાચંદ ભાઈ એ પણ આ વર્ષના ધજાના લાભાર્થી પુણ્યતિથિ છે મારા સાહેબ, હીરાચંદ ભાઈ ની. અચ્છા, હીરાચંદ ભાઈ ની આજે એટલે 15 ફેબ્રુઆરી ના હતી એમના નિમિત્તે. અચ્છા, 15 ફેબ્રુઆરી ના એમની પહેલી પુણ્યતિથિ હતી, અને એ નિમિત્તે આ પરિવારે એ કહે છે કે મુખ્ય લાભાર્થી બની અને આખું આયોજન ને ઓપ આપ્યો છે. ખરેખર એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને મંગલ આશીર્વાદ પાઠવીએ. અને એની સાથે આપણે ત્યાં લગભગ અચ્છગછીય સંઘોની અંદર આ ગચ્છાધીશ ચારિકા દેવીઓનું પૂજન થતું હોય છે, અને તે સમયે મૂર્તિઓ ભગવંતને ખૂબ જ આવશ્યક હતી, અને જ્યાં સહજ કહે છે કે વિચારણા થઈ અને તરત જ આ બંને પ્રતિમાજીઓ પર શ્રી ગુણપાસનાથ જૈન તીર્થ દેઢિયાની અંદર આ પ્રતિમાજી અર્પણ કરાશે, અને જ્યાં જ્યાં પણ આ કચ્છની અંદર આ બંને અધિષ્ઠાયિકા દેવીઓનું પૂજન હશે ત્યાં ત્યાં આ પ્રતિમાજીઓ પધારશે, અને એમની હાજરીની અંદર એમની નિશ્રા એમના ઉપર આખું કહે છે કે પૂજન ભણાવવામાં આવશે. એ ખરેખર જયાબેન હીરાચંદ ભાઈ શાહ પરિવાર, મણિબેન વર્ધમાન ખોના પરિવાર, આ બંને જણે જે પ્રતિમાજીનો લાભ લીધો છે એમને પણ મંગલ આશીર્વાદ પાઠવીએ છીએ. અને આજના દિવસે જ્યારે ગુરુ વધામણી અને પ્રધામણી નિમિત્તે આટલો ઉત્સાહ અને ઉમંગ તમારા બધામાં જોવાઈ રહેલો છે, એ અબડાસાની અંદર આ પહેલું સુજાપર ગામ આવી શકે એ ખરેખર કહેતા ખૂબ આનંદ અનુભવીએ છીએ. દરેક ગામોનું અંદર તો થતું હોય, પરંતુ સુજાપર વાસીઓએ પણ જે મહોત્સવ બનાવ્યો છે ગુરુ પધરામણી નિમિત્તે, એમને પણ આજે કહે છે કે પ્રથમ નંબર આપવાનો એ કહે છે કે ભાવ થાય છે. ખૂબ ખૂબ મંગલ આશીર્વાદ. આજે ગુરુ પધરામણી નિમિત્તે જ્યારે આ મહાકાલી માતાજી ચકેશ્વરી માતાજીનું જે પૂજન ભણાવાઈ રહ્યું છે, અને એના મંગલકારી નિમિત્તે પણ જે તમને રક્ષા પોટલી આપવામાં આવેલી છે, એ રક્ષા પોટલી બંનેના માતાજીઓના વર્ણ પ્રમાણે ઉપર પોટલી બનાવી અને બાંધવામાં આવી છે, સાથે ક્રિસ્ટલના મોતીવાળી. આજે કહે છે કે ફેશનનો જમાનો હોય. અને ખાસ કરીને એક વિશેષ ખાસ પ્રેરણા સુજાપર વાસીઓને કરવાની છે કે આજના મંગલકાર દિવસે અચ્છગછાધિપતિ ગુરુદેવશ્રી ની જયારે પ્રધરામણી થતી હોય, અને તમે બધા શુભ ભાવે રક્ષા પોટલી જયારે બાંધતા હો, તો એની સાથે એક અભિગ્રહ સાથે લેજો કે આપણે સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતોનો ઉતારા માટેની વ્યવસ્થા ખૂબ સુધારવાની જરૂર છે. અને આજના દિવસે તમને બધાને પણ એવી જ મંગલ પ્રેરણા આપવામાં આવેષ્ટા થઈ હતી. વચ્ચે એકાદ વખત અચ્છગછાધિપતિ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરીશ્વરજી સાથે એ ગુરુદેવશ્રી ની પ્રધરામણી થઈ છે, પરંતુ આપણે તો 17 વર્ષના કહે છે કે આવો મહોત્સવ પહેરે મંડાયેલો છે, તો એવી ભાવના ભાવીએ છીએ કે આપણે 11,000 ના એક કહે છે કે નામ લખવામાં, અને ગુરુદેવની ભાવના છે કે 351 નામ થવા જોઈએ, અને આપણે એક વર્ષની અંદર એ 351 નામ 11,000 ના કરવાના છે. અને એના માટે દરેક સુજાપર વાસીઓ અને અત્યારે પધારેલા દેવ પણ દરેક ગામોના મહાજનોના અધિકારીઓ અને દરેક ગામવાસીઓને પણ ખાસ પ્રેરણા છે, અને એ જ રીતે ખાસ તરીકે પ્રેરણા અપાય છે કે ગુરુદેવશ્રી શહેરે 17 વર્ષ બાદ આવેલા છે, અને 11,000 ના આપણને નામ લેવાના છે, અને આપણે એવી ભાવના કરીએ કે આપણે 17 નામ 11,000 ના 17 નામ મારા ભાગ્યશાળીઓ એ પોતાના નામ લખાવતા થાય, અને આપણે ફરી પાછો એવો કહી શકીએ કે અત્યારે પ્રદ્યુમ્નસિંહ જાડેજા આવ્યા અને અહીંયાથી રોડ નો પણ કામ શરૂ થઈ ચુક્યો છે, રોડ ના કામ પણ અત્યારે આજે અમે પણ પહેલી વાર જયારે અને 11,000 ના 17 નામ બીજું નામ આવી રહેલું છે પ્રમીલાબેન લક્ષ્મીચંદભાઈ છેડા, એ પણ 11,000 ના 17 નામ જાહેર કરી રહ્યા છે. અનુમોદના વારંવાર.
અત્યારે ફક્ત મોટી રકમ એટલા માટે કહી છે કે બધા શ્રેષ્ઠીઓ આવી મોટા આયોજનની અંદર જયારે જોડાતા હોય તો જલ્દીથી આયોજનને પૂર્ણ પામે. ગુરુદેવની પ્રેરણા છે, 351 નામ કરવાના છે. કોઈ ભાગ્યશાળીની 17 નામ લખાવવાની ઈચ્છા હોય, કોઈને 15 નામ, કોઈને 13 નામ, અથવા તો કોઈને 10, 5, 3, 2 અને 1, ઓછામાં ઓછું 1 નામ. 11,000 ગુરુદેવ એટલા માટે કહ્યું છે કે દરેક ભાગ્યશાળી સહજતાથી એ લાભ લઈ શકે અને સહજતાથી એ જાહેરાત આપણે બધા લાભ લઈ શકીએ, એટલા માટે 11,000 નું 1 નામ આપવામાં આવેલું છે. અને 11,000 નું પણ નામ અહીંયા તકતીમાં લગાડવામાં આવશે. જે પણ ભાગ્યશાળી હશે એ 11,000 નું 1 પણ નામ લખાવશે તો પણ અહીંયા તકતી લગાડવામાં આવશે. 11,000 ના 17 નામ માતુશ્રી નયનાબેન લેરિન ખોના આપી રહ્યા છે. એ અનુમોદના 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 વારંવાર કરતે હમ પણ પરિવાર અનુમોદના વારંવાર. અત્યારે જેઓએ 17 નામ આપ્યા છે, ગુરુદેવના આશીર્વાદ સ્વીકારો અને એ આશીર્વાદ લઈ અને તમારે કહે છે કે હવે જીર્ણોદ્ધાર નો જલ્દી કાર્ય થાય એવા મંગલ આશીર્વાદ ગુરુદેવ પાઠવી રહ્યા છે. ચાલો પધારો, ખૂબ એક નામ આવી રહેલા છે હજી પણ જેમને હોય. ચાલો જયાબેન પધારજો, આજે પણ ખૂબ સુંદર લાભ લીધો છે. ફૂલો કા તારો કા શબ્દા કૈના હે, એક હજારો મેં મેરે ગુરુવર હે, સારી ઉમર ગુરુ કી ભક્તિ કરના હે. ફૂલો કા તારો કા શબ્દા કૈના હે, લખાવવું હોય ખરેખર સુજાપુર ની અંદર આવો જયારે ઉપાશ્રય નો જીરોદા નો લાભ અપાઈ રહેલો હોય તો ભાગ્યશાળી અવશ્ય પોતાનું એક નામ પણ આપજો, એટલે ખાસ ગુરુદેવ ની ખાસ ભલામણ છે. અહીંયા આવી રહ્યા છે અને એની અંદર નિયાણી બેન એવા અમારા કસ્તુરી બેન, મેઘજી, વેલજી, લોડાયા ગામ સાયરાવાલા એમનું એક નામ અહીંયા જાહેર કરવામાં આવે છે. એવી રીતે અમારા બીજા જમનાબેન નવીચંદ્ર શાહ, 11,000 રૂપિયા માતુશ્રી વિજયાબાઈ પદમસિંહ છેડા અને ગામની નિયાણી તારાબેન ઝવેરચંદ મોતા, તારાબેન સૌભાગ્યવતી, હિનાબેન, રતિલાલ દામજી, દ્રોણ પરિવાર. એ અનુમોદના 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 વારંવાર, જૈન શાસનના અવરત્નોની અનુમોદના વારંવાર. શ્રી સુજાપર જૈન મહાજન ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે બધાનું. એ સુસ્વાગતમ. પ્રભાબેન ડુંગરસિંહ મહેસેરી ગામ સુત્રી, હીરાબેન, હીરાબેન વસંતજી મહેસેરી સુત્રી, રતનબેન ટોકરસિંહ મહેસેરી, આ ત્રણેય સુત્રીના પરિવારોએ એક એક નામ લખાવ્યું છે. બધાની ખૂબ ખૂબ અનુમોદના. હે અનુમોદના 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 વારંવાર. પ્રવીણચંદ્ર છેડા, અચ્છા સુજાપરના છે, પછી રતનબેન ગોવિંદજી દાંડા તેઓ નિયાણીબેન છે, હીરાબેન છે, નમ્રતા સમીર મહેસેરી તેઓ પણ નિયાણીબેન છે, અને એવી જ રીતે ગીતાબેન ધનજી મોમાયા, આ બધાએ એક એક નામ લખાવ્યું છે. બધાની ખૂબ ખૂબ અનુમોદન.